બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન થયું। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું છે। ખાસ કરીને ડીસામાં આજે વહેલી સવારે 3 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો। તેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના માલ સામાનને નુકસાન થયું છે। જ્યારે અખોલ હાઈવે પર આવેલ 100 જેટલી દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું। આ સિવાય કંસારીના આજુબાજુના વિસ્તારોમાં પણ ધમાકેદાર પડેલા વરસાદના કારણે તાબાહી સર્જાઈ છે। અહીં ગામમાં જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા અને મોટાભાગના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। અગાઉ 1 મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને હવે મોડે મોડે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં થોડો ઘણો જ પાક તૈયાર થયો હતો તેમાં પણ નુકસાન થયું છે। કંસારી પંથકમાં મોટાભાગના ખેતરોમાં 2-3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અશોક રણાવાસિયા, ZSTV, અમીરગઢ। મારું નામ સોલંકી પવનસિંહ દશરથજી, હું વતની કંસારી ગામનો, તાલુકો ડીસા। અત્યારે મારા ખેતરની અંદર પાણીનું પૂર આવ્યું છે અને આજુબાજુના ગામડાની અંદર લગભગ 200-300 ખેતરો મારા ગામની બાજુમાં આવેલા છે, એમનું પણ પાણી અમારા ખેતર સુધી આવે છે અને પૂર એટલું બધું આવ્યું છે કે અત્યારે ઘાસચારો અને મગફળી કે જુવાર કે એવા પાકો અમારા ખેતરમાં વાવેતર કરેલું છે એ પાકો અત્યારે બહુ નુકસાનકારક બન્યા છે અને પાક લેવા ઉપર અમે આવ્યા ત્યારે વરસાદ અતિ ભારે વરસાદના કારણે અમારે નુકસાનકારક ઘણું બધું બની ગયું છે અને અત્યારે એવી અમે દેશી ઉડકી બનાવી અને ખેતરની અંદર ફુવારા છે, લેટર પાઇપો છે એ બધું લેવા માટે અત્યારે દેશી ઉડકીનો ઉપયોગ કરી રહ્યા છે અને અત્યારે પશુ પણ અત્યારે કપરી પરિસ્થિતિની અંદર પશુને ઘાસચારો આપવો છે તો પણ આપી શકતા નથી, અમે સવારના પણ ભૂખ્યા છીએ અને સરકારને નમ્ર વિનંતી કે અમના અમારા ખેતરની અંદર સર્વે કરે અને અમારા ઉપર રહેમ કરે અને અમને સહાયનો લાભ આપે